વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. બાળકો, આજે આપણે શું શીખવાનું છે? યુનિટ ટેસ્ટ શીખીશું ને. યુનિટ ટેસ્ટનું પુનરાવર્તન શીખીશું. એમાં આપણે આવતીકાલે જે યુનિટ ટેસ્ટ લેવાનું છે એમાં કેવી રીતે લખવાનું છે એ હું તમને આજે સમજાવીશ. તો બધા જ બાળકો ધ્યાનથી યુનિટ ટેસ્ટ ભણશે ભણશે ને. તો ચાલો આપણે આજે યુનિટ ટેસ્ટ શીખીએ. યુનિટ ટેસ્ટ, હવે આપણે યુનિટ ટેસ્ટમાં વર્કશીટ જોઈએ. ધોરણ એક, વિષય આપણો છે ગણિત. તો ચાલો આપણે શોધીએ. તો પહેલો પ્રશ્ન આપણો શું છે? પ્રશ્ન નંબર એક, સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. તો આ જે ખાનું દેખાય છે ને એમાં આ પ્રશ્નનો જવાબ શોધીને ક્યાં લખવાનો છે? એ ખાનામાં લખવાનો છે. તો ચાલો આપણે ખાનામાં પ્રશ્નોના જવાબ લખીએ. આપણો પહેલો પ્રશ્ન કયો છે? એક, નીચેનામાંથી કોણ નાનું છે? નાનું કોણ છે? કૂતરો કે વાઘ? વાઘ નાનો હોય કે કૂતરો નાનો હોય? કૂતરો નાનો હોય. તો એમાં છે અ. તો આપણે આ ખાનામાં શું લખી દેવાનું? અ લખી દેવાનું. એવી રીતે નીચેનામાંથી કઈ વસ્તુ સરકશે? સરકશે એટલે આપણે ધક્કો મારી એટલે સીધી સીધી જાય ને, સરકશે કહેવાય. ટામેટું કે બોક્સ? તો શું આવશે જવાબ આપણો? બ, બોક્સ. એટલે આપણે ખાનામાં લખી દેવાનો બ, બ એટલે બોક્સ. હવે ત્રણ, એક કારના પૈડા કેટલા હોય? તમે કાર જોઈ છે ને, કારને કેટલા પૈડા હોય? ચાર પૈડા હોય. તો ચાર શામાં લખ્યું છે? અમાં લખ્યું છે કે બમાં? બમાં લખ્યું છે. તો આપણો જવાબ બ. તો અહીંયા લખી દો બ. એવી રીતે નંબર ચાર, શૂન્ય કેવી રીતે લખાય? શૂન્ય કેવી રીતે લખાય બાળકો? આવી રીતે લખાય કે આવી રીતે? તો અમ જે આપ્યું છે એ શૂન્ય કહેવાય. તો આપણો જવાબ આવશે અ. તો લખી દેવાનો અ. તો આપણો શૂન્યનો જવાબ થઈ ગયો, થઈ ગયો ને. એવી જ રીતે આ પ્રશ્નનો જવાબ છે. હવે ત્રણ વત્તા ત્રણ બરાબર ખાલી જગ્યા. તો ત્રણ વત્તા ત્રણ કેટલા થાય? પાંચ થાય કે છ થાય? તો ત્રણ વત્તા ત્રણ આપણે લીટા કરવાના, એક બે ત્રણ, એક બે ત્રણ, ત્રણને ત્રણ છ લીટા થઈ ગયા. તો જવાબ આપણો અમાં છે. તો આ લખી દીધો અનો જવાબ. હવે જુઓ પ્રશ્ન નંબર છમાં, બે ટોપી અહીંયા આપી ને બે ટોપી અહીંયા આપી, વચ્ચે નિશાની સરવાળાની છે. તો બે વત્તા બે કેટલા થાય? છ, ચાર. તો ચાર ટોપીઓ બમાં આપેલી છે. તો આપણો જવાબ આવ્યો બ. હવે સરસ મજાના સ્ટાર આપ્યા. તો અહીંયા ત્રણ સ્ટાર અને અહીંયા ચાર સ્ટાર. તો ત્રણ વત્તા ચાર કેટલા થાય? સાત. તો અહીંયા સાત સ્ટાર અમાં આપેલા છે. તો જવાબ આપણી આવી ગયો અ. હવે શું કીધું છે? ગણો અને લખો. તો આપણને કેટલી ટોપીઓ દેખાય છે? એક બે ત્રણ ને ચાર. તો ચાર ક્યાં લખ્યા છે? અમાં લખ્યા છે. તો આપણે ખાનામાં અ લખી દીધું. નીચેનીમાંથી મોટી વસ્તુ કઈ છે? તો આ છત્રી મોટી કે આ છત્રી મોટી? તો બ વાળી છત્રી મોટી છે. તો આપણે જવાબ આવી ગયો બ. માગ્યા મુજબ લખો. નાની વસ્તુમાં સાચું અને મોટી વસ્તુમાં ખોટું કરો. આમાં કયો ચાનો કપ મોટો છે? તો આ મોટો છે. તો આના નીચે ખોટું અને આ નાનો છે તો એના નીચે સાચું. આ પેન્સિલ નાની છે તો એને નીચે સાચું આવશે અને આ પેન્સિલ મોટી છે તો એની નીચે ખોટું કરી દેવાનું. એવી જ રીતે કેરી જોઈએ. તો આ કેરી નાની તો એની નીચે સાચું અને આ કેરી મોટી તો એની નીચે ખોટું. હવે આ પાંદડું મોટું મોટું તો એની નીચે ખોટું કરી દઈએ. આ પાંદડું નાનું નાનું છે તો સાચું કરી દઈએ. હવે શું આવ્યું? ઓછી વસ્તુ નીચે સાચું અને વધારે વસ્તુ નીચે ખોટું કરો. આમાં ચાર સ્ટાર જેવું દેખાય છે તો એ વધારે થઈ ગયા તો ખોટું અને આમાં ત્રણ છે તો સાચું. હવે આ બે ઢબુડાઓમાં આમાં ચાર ઢબુડા અને આમાં બે ઢબુડા તો બે ઓછા કહેવાય તો એની નીચે સાચું અને ચાર વધુ કહેવાય તો એની નીચે ખોટું કરી દેવાનું. સરકતી વસ્તુ નીચે સાચું કરો. સરકતી એટલે કહ્યું હતું ને, જેને આમ ધક્કો મારી એટલે શું થાય? સરકી જાય. તો એને સરકતી વસ્તુ કહેવાય. જુઓ આ મોટો ઘડા જેવું આપ્યું છે તો આ ઘડાને આપણે મૂકીશું અને ધક્કો મારીશું તો શું કરશે? રગડવા માંડશે. તો આ સરકશે ને આ શું ગબડશે. પણ આ બોક્સને ધક્કો મારતા સરકશે તો એની નીચે સાચું. પેટીને
એની નીચે સાચું, આ માચિસમાં પણ સાચું અને આ શું કરશે, રગડશે, તો એની નીચે કશું જ નહીં કરવાનું. ચિત્ર પરથી ગણતરી કરી ખાનામાં લખો, આ કેટલા 6 ધડાકા દેખાય છે, તો અહીંયા કેટલા 2 દિલ દેખાય છે, તો 2 લખી દીધા. અહીંયા 1, 2, 3, 4, તો અહીંયા 4. હવે આ ગણો, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો અહીંયા લખી દીધા 8. અને અહીંયા છે 1, તો અહીંયા લખી દીધો 1. હવે સંખ્યા પ્રમાણે જૂથ બનાવો અને લખો. અહીંયા કેટલા 4નું જૂથ કર્યું, તો 4નું જૂથ ક્યાં રહે, 1, 2, 3, 4, તો આ 4ને કરીને ગોળ કરી દેવાનું. 7નું જૂથ, તો 7 દડા ગણવાના અને પછી એના ઉપર જૂથ કરી દેવાનું, એને ઉપર ગોળ કરી દેવાનું. 2નું જૂથ, તો આ 1 બન્યું, હજુ બીજું પણ બનશે અને ત્રીજું પણ બની જશે. હવે 6નું જૂથ આવ્યું, કેટલાનું જૂથ આવ્યું, 6નું, એટલે 1, 2, 3, 4, 5, 6, તો 6 કરીને ગણી દીધા. પછી અહીંયા 3 વધ્યા, બીજા 3 નથી, એટલે એક જ જૂથ બનાવી દેવાનું. 5, તો આ 5એ 5 બોક્સનું એક જૂથ. એવી રીતે 9 સ્ટાર, તો આ 9 સ્ટારનું આ એક જૂથ બની ગયું. સરવાળા કરો. હવે સરવાળા કરવાના છે, મેં તમને શીખવ્યા હતા ને, તમારે લીટા કરીને અથવા આંગળીના વેઢેથી અને મોઢે આવડે તો બહુ જ સરસ થતો, તમે ડાયા થઈ ગયા. 1 નંબર, 2 વત્તા 6, તો 2 લીટા અને પછી 6 કીધા, તો 6 લીટા કરી દેવાના. હવે ટોટલ કેટલા થઈ ગયા, 8, તો લખી દેવાના 8. 5 વત્તા 2, 5માં 2 ઉમેરીશું તો જવાબ આવશે 7, અને 2માં 4 ઉમેરીશું તો કેટલો જવાબ આવશે બાળકો, 6. હવે અહીંયા 8 વત્તા 0, 8 વત્તા 0 એટલે 8માં કંઈ નહીં ઉમેરવાનું, 0 એટલે કશું નહીં, તો 8ના 8. 3 વત્તા 3, 6, અને 7 વત્તા 1 કેટલા થશે, 8. તો તમને સરવાળો કરતાં આવડ્યો ને. તમને બાળકો સીધો જવાબ ના આવડે તો શું કરવાનું, બાજુમાં લીટા કરવાના, લીટા કરીને ગણવાનું અને પછી જ જવાબ લખવાનો. એમને એમ લખી નહીં દેવાનું, બરાબર ને, બધા જ ગણજો અને લખજો. માગ્યા મુજબ લખો. અ, ગણતરી કરી સાચા જવાબ સાથે જોડો. ચલો અહીંયા 1, 2, 3, 4, 5 વત્તા 1, તો 5ને કેટલા થાય, 6 થાય. તો જુઓ, આ 6 સાથે જોડી દીધો ને, એવી રીતે જે સંખ્યાને આપી હોય એને ગણવાના અને એની સાથે જોડવાના. 2 નંબરમાં 2 ઢબુડા 2 વત્તા 1, તો 2 વત્તા 1 કેટલા થાય, 3 થાય. તો 3 ક્યાં છે, આ રહ્યા, તો એની સાથે જોડી દીધું. હવે અહીંયા 1, 2, 3 અને 4, 5, તો અહીંયા 5 સાથે જોડી દીધા. હવે આવ્યા 1 અને 2, તો 2 ઢબુડા, તો આ રહ્યા 2, તો 2ને 2 સાથે જોડી દીધા. હવે 1, 2, 3, 4, 5, 6 અને 7, તો અહીંયા થઈ ગયા 7 ઢબુડા. જુઓ બાળકો, વચ્ચે ક્યાં શાની નિશાની છે, સરવાળાની, એટલે બધે બધા ભેગા કરી દેવાના. 1, 2, 3 ને 4, તો આ રહ્યા 4, તો 4 સાથે જોડી દીધા. મજા આવી ને. હવે શીખીશું તરત પછીની સંખ્યા. તરત પછીની એટલે આ 5 હોય, તો 5ની પછી તરત આપણે કઈ સંખ્યા લખીએ, 6 લખીએ, તો 6 લખી દીધા. અને જો તરત પહેલાંની કીધી હોય, તો 5ની પહેલાં કઈ સંખ્યા આવે, 4 આવે, તો 4 આવશે. પણ આપણને તો શું કહ્યું છે, તરત પછીની કહી છે, તો 5 પછી 6, 1 પછી કેટલા આવે, 2 આવે, 7 પછી 8, 8, 4 પછી 5, 5, અને 3 પછી કેટલા આવે, 4, અને 2 પછી 3 આવશે. તો ખબર પડી ને કોના પછી કઈ સંખ્યા આવશે. આજ પછી કાલે જે યુનિટ ટેસ્ટ લખાશે એ આવી જ રીતે પૂછાશે, પરંતુ થોડા પ્રશ્નો અલગ થઈ જશે, પરંતુ આવી રીતે જ હશે. તો તમે બધા જ એ યુનિટ ટેસ્ટ લખીને પાક્કું કરીને કાલે યુનિટ ટેસ્ટ આપજો, અને બધાને 40માંથી 40 માર્ક્સ આવવા જોઈએ. તમે બધા તો ડાયા છો, તો બધા જ યુનિટ ટેસ્ટ શાંતિથી વિચારીને અને ગણીને લખવાનું. બાય બાય બાળકો.